રાજ્યભરમાં મદ્રેસાઓમાં સર્વેની કામગીરી ચાલી રહી છે, ત્યારે વેરાવળની વાત કરીએ તો 12, કોડીનારમાં 4 અને ઉનામાં 2 મદ્રેસાઓનો સર્વે કરાયો. શિક્ષણ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. જામનગરમાં પણ મદ્રેસાઓમાં સર્વે કામગીરી હાથ ધરાઈ છે. શિક્ષણ વિભાગનો મદ્રેસામાં સર્વે. જામનગરમાં 4 મદ્રેસાઓ જેમાં સર્વે યથાવત જોવા મળ્યો. મોહમ્મદિયા, ખલીફા મસ્જિદ, જાંબુડી મસ્જિદ સહિત 4 જગ્યાએ સર્વેની કામગીરી યથાવત છે. બીયુ પરમિશન, ફાયર સેફટી, બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે કેમ તેને લઈને સર્વે હાથ ધરાયો. સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ મદ્રેસાઓમાં સર્વે છે તે હાથ ધરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા જામનગરના જે વિવિધ મદ્રેસાઓ છે ત્યાં બીયુ પરમિશન, ફાયર સેફટી અને બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે કેમ આ અંગેનો સર્વે છે તે હાથ ધરવામાં આવ્યો છે. હું સીધા જ દ્રશ્યો દેખાડીશ. જામનગરના મદ્રેસાઓમાં હાલ માહિતી છે તે એકત્રિત કરાઈ રહી છે. સર્વે છે તે હાથ ધરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ આવ્યા છે. ખાસ કરીને અહીં મદ્રેસાના જે સંચાલક છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારની હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે અને કેવી કેવી માહિતીઓ માંગવામાં આવી રહી છે? હાલ આપણે જામનગર ડીઓમાંથી માહિતી માટે આવેલા છે ને એ લોકોએ મકાનની બીયુપી માંગી તો એ પણ અમારી પાસે છે. બીજું ફાયર સેફટી માટે એનઓસી અમારી પાસે છે તો તે પણ અમે એને બધી રજૂઆત આપી દીધી છે. તે સિવાય જે એમને અમારે અહીંયા હોસ્ટેલ સાથે મદરસામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અમારી પાસે 1-9 ધોરણ સુધીની અમારે ડીઓમાં પણ મંજૂરી સાથે અમારી સ્કૂલ છે અમારી પાસે. બીજું આમાં બિન મુસ્લિમ, કેમ કે હોસ્ટેલ સાથે રહેતા હોય તો બિન, હાલ અમારી પાસે બિન મુસ્લિમ કોઈ વિદ્યાર્થીઓ નથી, ફક્ત મુસ્લિમ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ નથી, મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અલગ અલગ મદ્રેસાઓમાં તપાસ થઈ રહી છે, સર્વે હાથ ધરાયો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, કયા પ્રકારનો સર્વે જામનગરમાં ગુજરાતની સાથે આ સર્વે હાથ ધરાયો છે, કેટલા મદ્રેસાઓ? 4 મદ્રેસાઓમાં સર્વે હાથ ધરાયો છે અને 4 મદ્રેસાઓમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નામ અને જે આ અભ્યાસ કરે છે તે મકાનનું બીયુ પરમિશન તેમજ આ મકાનનું ફાયર એનઓસી તેવી જુદી જુદી માહિતીઓ છે એ માગવામાં આવેલી છે. એ માગવામાં આવેલી માહિતીઓ છે એ તમામ માહિતીઓ એકત્ર કરવામાં આવે છે અને એમાં જે સંચાલક જે છે એનો પૂરતો સપોર્ટ આપી અને તમામ માહિતીઓ આપવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને બિન મુસ્લિમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે એની અન્ય શાળાઓમાં અભ્યાસ કરતા આ પ્રકારની પણ માહિતી મળવામાં આવી રહી છે અને આ રિપોર્ટ કેવી રીતના સબમિટ કરવામાં આવશે, સર્વેનો કેવી રીતના આગળની કાર્યવાહી? આ રિપોર્ટ બિન મુસ્લિમ કોઈ આ મદ્રેસામાં અભ્યાસ કરતા નથી અને આ રિપોર્ટ છે એ દરેક અલગ અલગ અમે શિક્ષણ વિભાગને રજૂ કરવામાં આવશે. જે પ્રકારે વાત કરવામાં આવી, હાલ સર્વેનો રિપોર્ટ છે તે શિક્ષણ વિભાગમાં રજૂ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરાયો છે. તપાસ ટીમો છે તે પહોંચી છે અને સર્વે કરવામાં આવી રહ્યો છે. બીયુ પરમિશન, આ ઉપરાંત ફાયર સેફટી અને તમામ નોર્મ્સ મુજબ મદ્રેસાઓ ચાલે છે કે કેમ તેમની તપાસ છે તે હાથ ધરાય છે. જામનગરમાં પણ મદ્રેસાઓમાં સર્વે છે તે શરૂ કરાયો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. આગળ વધીએ, મદ્રેસાઓમાં સર્વે અંગે શિક્ષણ વિભાગથી નિવેદન. સ્કૂલ બોર્ડના શાસનાધિકારીનું મહત્વનું નિવેદન. રાજ્ય સરકારે બાળકોના પ્રાથમિક શિક્ષણની ચિંતા કરી છે. આરટીઈ હેઠળ બાળકોને ફ્રી શિક્ષા આપવામાં આવે છે. ધાર્મિક શિક્ષણ સાથે પ્રાથમિક શિક્ષણ પણ જરૂરી છે. પ્રાથમિક શિક્ષણ મળે છે કે નહીં તે અંગે સરકારે ચિંતા કરી છે. બોર્ડના શાસનાધિકારીના મતે અમદાવાદ શહેરમાં મદ્રેસાઓમાં બાળકોને ધાર્મિક શિક્ષણની સાથે પ્રાથમિક શિક્ષણ મળે છે કે નહીં તેની રાજ્ય સરકારે ચિંતા કરી છે. હાલમાં શહેરમાં 175 મદ્રેસા આવેલા છે અને મદ્રેસા દીઠ 2 શિક્ષકો સર્વે કરી રહ્યા છે. સર્વે ટીમમાં મુસ્લિમ શિક્ષકો પણ છે અને ફોર્મેટ પ્રમાણે માહિતી મંગાવાઈ રહી છે જેમાં મદ્રેસા તરફથી પણ સહકાર મળી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું. એનસીપીસીઆરના પરિપત્ર અનુસંધાને રાજ્ય સરકાર તરફથી કામગીરી સોંપાઈ હોવાની વાત પણ તેમણે કરી. બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે એની સાથે રાજ્ય સરકારને કે સ્થાનિક સત્તાતંત્રને કોઈ વાંધો નથી, પરંતુ બાળકોના મૂળભૂત અધિકારોનું જે પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એની ચિંતા શિક્ષણ વિભાગ દ્વારા, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે. આજે જુદા જુદા સ્થળો પર 175 જગ્યાએ અમારી લગભગ દરેક ટીમની અંદર 2 સભ્યો છે. ખૂબ મોટી સંખ્યાની અંદર મુસ્લિમ શિક્ષકો જોડાયેલા છે. જે સ્થળો પર ગયેલા છે એ સ્થળો પર અમને ખૂબ સારો સહકાર આપવામાં આવેલો છે અને સ્થાનિક જે મૌલવીઓ છે એ મદ્રેસાની અંદર અમારા શિક્ષકોને આવકાર્યા. જે અમને ગૂગલ શીટ અમે એમને આપી છે, જે અમારું ફોર્મેટ છે, ફોર્મેટની અંદર સંપૂર્ણ માહિતી
આપવા માટે અમને સહકાર મળ્યો છે અને રાજ્ય સરકારે આવા બાળકોના શિક્ષણની ચિંતા કરી છે. આવનારા સમયની અંદર વધુ સારું પ્રાથમિક શિક્ષણ આવા બાળકોને મળે, ધાર્મિક શિક્ષણની સાથે સાથે પ્રાથમિક શિક્ષણ પણ આવા બાળકોને મળે એ માટે સૌનો સાથ અને સહકાર મળ્યો છે. લૂંટની કલમ તથા સરકારી કામમાં રૂકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે. હાલમાં બે આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય 5 આરોપી વિરુદ્ધ દરિયાપુર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. પોલીસ પ્રોટેક્શન તથા અન્ય કામગીરી હેતુથી પોલીસ આ બાબતે ઓલવેઝ તૈયાર જ છે અને એ પ્રમાણેની કામગીરીની જરૂરિયાત ઊભી થશે તો પોલીસના પ્રોટેક્શન હેઠળ તમામ કામગીરી કરવામાં આવશે. હાલ એ બાબતે આરોપી વિરુદ્ધની ઊંડાણપૂર્વકની તપાસ ચાલુમાં છે. એ દિશામાં હાલમાં સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવા અંગેની કામગીરી તથા તપાસ કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને જે તપાસના કામે લેવામાં પણ આવશે. તો એફ ડિવિઝનના એસીપી રીના રાઠવાને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે ફરજમાં રૂકાવટને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં જો આ જ રીતે સર્વેની કામગીરી કરવામાં આવે અને તે દરમિયાન પણ રૂકાવટ પેદા કરાય તે દરમિયાન પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી કરાશે. તો પીજીવીસીએલ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ મીટરને લઈને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, વડોદરામાં ખાસ કરીને જે વિરોધ જોવા મળ્યો અને વડોદરામાં તો કોંગ્રેસના નેતાએ તો બધા મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે ટૂંકા ગાળામાં અમારા ઇન્વાઇટ કરવાથી આજે આવ્યા. સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ ડીજીવીસીએલમાં એપ્રિલના મહિનામાં સ્ટાર્ટ થયું. એના માટે અગાઉ પણ અમે ઇન્ફોર્મેશન એડવર્ટાઇઝમેન્ટ વગેરેનું કામ શરૂ કરી દીધું હતું. છેલ્લા 2-3 મહિનાથી લગભગ મેજોરિટી પબ્લિકને આ વિસ્તારમાં ખબર પણ હતી કે ટૂંક સમયમાં સ્માર્ટ મીટરથી રિપ્લેસમેન્ટ આવવાના છે. એપ્રિલના મહિનામાં અમે સ્ટાર્ટ કર્યું. લગભગ 1 મહિના બધું સ્મૂથલી ચાલતું હતું. અરાઉન્ડ 10,000 મીટર જેટલા અમે ચેન્જ રિપ્લેસમેન્ટ કર્યા 1 મહિનામાં. પણ છેલ્લા 3-4 દિવસથી ખાસ કરીને આ સોમવારના પછી થોડા સોશિયલ મીડિયામાં વિડીયોઝ વાયરલ થયા છે, થોડા અમારા પ્રમાણે મિસકમ્યુનિકેશન થોડા થયા છે, જેના કારણે પબ્લિકને થોડું કન્ફ્યુઝન છે. ખાસ કરીને ઘણા બધા લોકોને એવું ડાઉટ છે કે સ્માર્ટ મીટર આવવા પછી મીટર બહુ ફાસ્ટ ચાલે છે, રિચાર્જ બહુ જલ્દી પતી જાય છે. તો એમાં જેટલા પણ કન્ફ્યુઝન્સ છે, ભ્રાંતિઓ છે અને અમારે તરફથી અમે ક્લેરિફિકેશન પ્રોએક્ટિવલી આપી શકીએ એટલા માટે આજે અમે બધાને ઇન્વાઇટ કર્યા છે. શાંતિથી અમે પહેલાં થોડી અમે માહિતી તમારા સાથે શેર કરી દઈએ. અત્યાર સુધી અમે કેટલું કામ થયું છે, કયા પ્રકારે અમે બિલિંગ કરીએ છીએ, કયા પ્રકારે લોકો રિચાર્જ કરાવી શકે છે અને કયા પ્રકારેના ડિડક્શન થાય છે એ બધી માહિતી અમે શેર કરીશું. એના પછી આપણા જેટલા બધા પ્રશ્નો હોય એ પણ આપણે 1 બાય 1 લઈશું કે કોઈ પણ ક્લેરિફિકેશન આપણને જોઈએ તો આજે મળી જાય અને આના પછી પણ કોઈ ફિલ્ડમાં કન્ફ્યુઝન કે એવું કોઈ પણ ડાઉટ આવે તો અમારી ટીમ સતત તૈયાર છે. કોઈ પણ ડાઉટ આવશે, કોઈ પણ ક્લેરિફિકેશન જોશે, કોઈ પણ મિસકમ્યુનિકેશન થાય એ બધું અમે તમે સમયસર અપાવી શકીએ એના માટે અમે પ્રયત્નશીલ છીએ. તો સૌથી પહેલાં તો મારે કહેવાનું છે કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું જે કામ છે, સ્માર્ટ મીટરનું બેસિક મતલબ એ છે કે જે જૂનો ઇલેક્ટ્રિકલ મીટર હતું, સ્ટેટિક મીટર જેને કહેતા હતા, એ સ્માર્ટ મીટર પણ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સેમ સ્ટેટિક મીટર જ છે. ખાલી એના ઉપર એક એડિશનલ કમ્યુનિકેશનનો મોડ્યુલ હોય જેના કારણે કન્ઝ્યુમરને પણ માહિતી મળે અને અમને કંપનીને પણ માહિતી મળે કે ડેઇલી બેસિસ ઉપર દરેક કન્ઝ્યુમરનો કેટલું વપરાશ થઈ રહ્યું છે. તો એથી અમે જેટલી પણ સિસ્ટમમાં યુનિટ એન્ટર થઈ છે અને જેટલી દરેક મીટરમાં યુઝ થઈ છે એ બધી એન્ડ ટુ એન્ડ અમે વેરીફાઈ કરી શકીએ અને ક્યાં લીકેજીસ થયા છે, ક્યાં કેટલું કન્ઝમ્પશન થયું છે એના આધારે બિલ પણ બનાવી શકીએ. સ્માર્ટ મીટરનું કામ સેન્ટ્રલ ગવર્મેન્ટ આરડીએસ સ્કીમમાં શરૂ કરાવ્યું હતું. આ સિવાય પણ અમુક સ્ટેટ આરડીએસ સ્કીમ આવ્યા પહેલાં પણ કામ શરૂ કરી દીધા હતા અને અત્યાર સુધીમાં કન્ટ્રીમાં 1,10,00,000 સ્માર્ટ મીટર પ્રીપેડ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે. આમાં ખાસ કરીને સ્ટેટ્સ લાઇક ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા, આસામ, મધ્યપ્રદેશ, ઝારખંડ આમાં ઘણા બધા સ્માર્ટ મીટર રિપ્લેસ થયા છે. આપને મારી પાસે પ્રાપ્ત માહિતી મુજબ આસામમાં 16,00,000 મીટર, બિહારમાં 18,00,000 મીટર, યુપીમાં 12,00,000 મીટર,
હરિયાણામાં 9 લાખ, ઇન્દોર ડિસ્કોમ જે મધ્યપ્રદેશની છે એમાં 2 લાખ અને ઝારખંડમાં 2.5 લાખ એટલા મીટર સ્માર્ટ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે અને ટોટલ કન્ટ્રીમાં મળીને લગભગ 1 કરોડ 10 લાખ મીટર રિપ્લેસ થયા છે. ગુજરાત આ કામ ગયા વર્ષે એના પ્રોસેસ બધા કર્યા. લાસ્ટ યર અમે મીટર રિપ્લેસમેન્ટ કરવાના વર્ક ઓર્ડર આપ્યા, પછી એના આઈટી બેકએન્ડના ડેવલપમેન્ટ થતા હતા. જ્યારે આઈટી ડેવલપમેન્ટ બધા થયા પછી 100 થી પહેલાં અમે અમારી DGVCL ની કોલોનીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ હતા બધાના મીટર રિપ્લેસ કર્યા. એ જે આપણે પ્રિમાઇસમાં બેઠા છીએ એની પાસે જ કોલોની છે. આપણી મીટિંગ પછી કોન્ફરન્સ પછી તમે જોઈ પણ શકો છો કે જેટલા પણ અમારા એમ્પ્લોઈઝ છે આ બધાના કોલોનીમાં 100થી પહેલાં અમે મીટર રિપ્લેસ કર્યા. 2-3 મહિના સુધી એના બધા અમે ડેટા વેરીફાઈ કરાવ્યા કે કોઈ જગ્યા મીટર ફાસ્ટ તો નહીં ચાલે છે, કોઈ કન્ફ્યુઝન જે પબ્લિકમાં આવી શકે એવા તો નહીં થાય છે. એના પણ પ્રીપેડ મોડમાં અમારા એમ્પ્લોઈઝ પે કરવા લાગ્યા છે. એના કોઈ ઇશ્યુઝ તો નહીં આવે છે. જ્યારે બેલેન્સ નેગેટિવ થાય તો ડિસ્કનેક્શન થાય છે, જ્યારે રિચાર્જ થાય તો રિકનેક્શન થાય છે. એ બધા અમે પહેલાં શરૂઆત અમારા એમ્પ્લોઈઝથી કરી. બીજું પબ્લિક એ બધા વેરીફાઈ કર્યા, આઈટી સિસ્ટમ ડેવલપ થઈ ગયા પછી અમે પબ્લિકમાં એપ્રિલ મંથમાં સ્ટાર્ટ કરી. શરૂઆતી ફેઝમાં જ્યારે રિપ્લેસમેન્ટ કર્યા તો સારી રીતે રિપ્લેસમેન્ટ થયા. બધા કન્ઝ્યુમર્સને અમે સોસાયટી થ્રુ અને એના પેમ્ફલેટ અને પેપર ડિસ્ટ્રીબ્યુટ કરીને પણ ટ્રાય કરીએ છીએ. એના માટે અમે યુટ્યુબ પર વિડીયોઝ પણ બનાવીએ છીએ અને લિંક એની સાથે શેર કરીએ છીએ. આજે પણ અમે બધાની સાથે એક બુકલેટ અને એ પેમ્ફલેટ શેર કરવાના છે, જેમાં વિડીયોઝ પણ આપણે જોઈ શકીએ છીએ એના લિંકથી. અને એમાં બધી માહિતી છે કયા પ્રકારથી આપણે મીટર એપ્લિકેશનનું ડાઉનલોડ કરી શકીએ, કયા પ્રકારે કન્ઝ્યુમર નંબર સાથે અટેચ કરી શકીએ, કયા પ્રકારે રિચાર્જ કરાવી શકીએ. હવે સ્માર્ટ મીટર લગાવવાનું જે મેજર કારણ હતું એમાં 2-3 એક મેજર રીઝન્સ હતા. પહેલો એક છે, અમુક વાર આપણે પેપરમાં પણ એવી ન્યૂઝ આવે છે કે કોઈ સર્ટન કન્ઝ્યુમર પાસે 9 લાખનું બિલ આવી ગયું કે ગામના ઝોપડામાં 25 લાખનું બિલ આવી ગયું. એવા જે અમુક વાર કેસ બને છે એનું કારણ છે કે મેન્યુઅલી જે મીટર રીડર જઈને 2 મહિનામાં 1 વાર મીટર રીડિંગ કરે, આપણા સિસ્ટમમાં નાખીને બિલ જનરેટ કરે. જ્યારે પણ કોઈ હ્યુમન ઇન્ટરવેન્શન હોય, કોઈ માણસ કરે, તો કોઈને કોઈ અમુક હ્યુમન એરર થઈ જાય છે. 0.5% કેસમાં કે 0.1% કેસમાં હ્યુમન એરરના કારણે એવા પણ કિસ્સાઓ બને છે કે બિલના ડિફરન્સીસ આવે છે. તો સ્માર્ટ મીટર ટેકનોલોજીના બેઝથી થશે તો એ ઓટોમેટિકલી થશે. તો 100થી પહેલી વાત તો એ હ્યુમન એરર નીકળી જશે. તો કોઈના બિલ વધારે આવે કે કોઈના બિલ ઓછા આવે એક્ઝિસ્ટિંગ એકચ્યુઅલ રીડિંગના કરતાં, એવા બધા કિસ્સાઓ આપમાંથી આપણે બહાર નીકળી શકશું. અમુક વાર એવી પણ કમ્પ્લેન્ટ અમને મળે છે કે મીટર રીડર કોઈ શાર્ટકાટ કરીને અને બિલ રીડિંગ ઓછી કરાવી અને પછી મીટર ખરાબ કર્યા તો એ ચોરીના પણ કેસ બને છે. તો આ પ્રકારની બધી જે રોંગ બિલિંગના ઇસ્યુઝ છે એ બધા અમે કાઢી શકશું. બીજું છે કે ઇલેક્ટ્રિકલ સેક્ટર, મારો ઇલેક્ટ્રિસિટી સેક્ટર એવું છે કે કોઈ પણ માણસ ચોરી કરે, આ જેટલું નુકસાન થાય એનું ઓવરઓલ સોસાયટીને એનું નુકસાન પડવાનું છે. કે 100 ટોટલ યુનિટ અમે પરચેઝ કરી અને ટોટલ અમે 90નું વેચાણ કરી શકીએ અને 10 ચોરી થઈ છે કે ટેકનિકલી લોસ થયા છે ને, તો અમુક ચોરી થઈ છે અગર, તો આ ચોરી જે થઈ એનું રિકવરી બાકી 90થી કરવાની છે.